રાજ્યના શિક્ષણ વિભાગ અને સરદાર પટેલ રાજ વહીવટ સંસ્થા સ્વીપાના સંયુક્ત ઉપક્રમે સંધાન કાર્યક્રમમાં આજે આપણે ફરીથી મળી રહ્યા છીએ જે મિત્રો આ કાર્યક્રમ સાંભળતા હોય તેમને મારે ખાસ કહેવું છે કે યુપીએસસી સિવિલ સર્વિસીસની તૈયારી કરવા માટે સરકારની જે સંસ્થા છે સ્વીપા એ એના પ્રયત્નોના ભાગરૂપે આજે બાઇઝેક સાથે શિક્ષણ વિભાગ અને સ્વીપાએ સહયોગ સાધીને આ કાર્યક્રમની શરૂઆત કરી છે ભૂતકાળમાં પણ કેટલાક મિત્રોને ખ્યાલ હશે કે આવો અમે એક પ્રયાસ કર્યો હતો આ પ્રયાસનો ખાસ આશય એ છે કે તમારા બધામાં એક આત્મવિશ્વાસ કેળવાય એક માહિતી મળે અને આ પરીક્ષા આપણે પણ આપી શકીએ એના માટેનો અમારો એક નમ્ર પ્રયાસ છે મિત્રો આજે આપણી વચ્ચે પ્રોફેસર ડૉક્ટર સતીશભાઈ વ્યાસ અને શ્રી નિસર્ગભાઈ આહિર બંને આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રોફેસર ડૉક્ટર સતીશભાઈ વ્યાસ અમારા સ્પીપાના ખૂબ જ આદરણીય અનુભવી ગુજરાતી સાહિત્યના ફેકલ્ટી છે એમની સાથે નિસર્ગભાઈ અહીર પણ જેઓ મણિનગર કોલેજમાં પણ વ્યાખ્યાતા છે ગુજરાતીના એ પણ આપણી સાથે છે બંને સાહેબો આપણને ગુજરાતી વિષય યુપીએસસીમાં જો રાખવો હોય તો એક વૈકલ્પિક વિષય તરીકે તો એમાં યુપીએસસીની શું શું અપેક્ષાઓ છે એ સિલેબસના ભાગરૂપે આજે આપણને એ ટોપિક થોડોક તમને કહેશે અને એમાં સવાલો કેવા આવી શકે અને સવાલો આવે તેના જવાબો કઈ રીતે આપી શકાય વધુ માર્ક્સ કઈ રીતે લઈ શકાય આ બધી બાબતોનું થોડું છણાવટ કરશે વચ્ચે જે કોઈ મિત્રોને જો આમાં પ્રશ્નો કંઈ હોય તો પણ પૂછવાની છૂટ છે મિત્રો હું સ્પીપામાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે ત્યાં કામ કરું છું મારું નામ જશવંત આચાર્ય છે આપને પણ સૌને મારી વિનંતી છે અને એક સૂચન છે કે તમને પણ જો કોઈ સમસ્યા હોય યુપીએસસી સિવિલ સર્વિસને લગતી તો અમારી વેબસાઇટ ઉપર મને મેલ કરી શકો વેબસાઇટ મારફતે બધા કોન્ટેક્ટ છે મેઇલ અને ફોન એ મારફતે પણ આપ આપણે કોન્ટેક્ટમાં રહી શકીશું હવે વધુ સમય ન લેતા પ્રોફેસર ડૉક્ટર સતીષ વ્યાસને સૌપ્રથમ વિનંતી કરીશ કે આજનું સેશન શરૂ કરે નમસ્તે વિદ્યાર્થી મિત્રો ભારતીય જાહેર સેવાઓમાં અનેક વિષયોની સાથે સ્થાનિક ભાષા પણ વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવતી હોય છે ગુજરાતને સંબંધ છે ત્યાં સુધી આપણા અનેક વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સાહિત્ય અને વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરે છે એ પસંદ કરવા પાછળ ભૂમિકા એવી છે કે જે વહીવટી સેવાઓ છે એમાં ક્યારેક સંવેદનશીલતાની પણ જરૂર પડતી હોય છે અને સાહિત્યનો વિષય આ પ્રકારની એક સંવેદનશીલતા વ્યક્તિઓમાં કેળવવાનું કામ કરે છે વળી વહીવટ કેવળ કાયદાઓથી નથી થતો પ્રજાની મનોભૂમિકા જાણીને થતો હોય છે અને પ્રજાની મનોભૂમિકા જાણવામાં પણ સંસ્કૃતિના એક ભાગ તરીકે સાહિત્ય બહુ જ મહત્ત્વની ભૂમિકા ધરાવે છે અને એટલા માટે જાહેર સેવાને ક્ષેત્રે આ સ્થાનિક ભાષાઓ વિષય તરીકે આપવામાં આવતી હોય છે આજ સુધી સ્પીપામાંથી અને ગુજરાતમાંથી જે વિદ્યાર્થીઓ આ કક્ષામાંથી પસાર થયા એમાંના મોટા ભાગનાએ ગુજરાતી વિષય પસંદ કર્યો છે એ આપણે બધા જાણતા હોઈશું અને એના સફળ પરિણામો પણ મેળવ્યા છે એક તો આપણી માતૃભાષા હોવાથી આપણે એમાં પ્રમાણમાં વધારે સરળતાથી અભિવ્યક્તિ કરી શકીએ છીએ અને ગુજરાતી સાહિત્યથી થોડી પરિચિતતા આપણા મના મોટાભાગના વિદ્યાર્થીઓને હોય છે ભલે સાહિત્યમાં રસ હોય કે ના હોય તો એટલા માટે આ વિષય સનદી સેવાઓમાં પસંદ કરવામાં આવતો હોય છે જે એમણે આ વિષય રાખ્યો નથી અને પ્રમાણમાં પહેલાં થોડી મુશ્કેલીઓનો અનુભવ થાય જોડણીઓનો પ્રશ્ન થાય સમાનાર્થી શબ્દોની પસંદગીનો પ્રશ્ન થાય પણ આ બધું તો મહાવરાથી વિદ્યાર્થીઓ સુધરી શકતું હોય છે એ કે જાજુ મુશ્કેલ કામ નથી અને વ્યાકરણ પણ એટલું જટિલ નથી કે આપણને ન આવડે આપણે જે અભ્યાસ કરવાનો છે એ તો મુખ્યત્વે ગુજરાતી સાહિત્યને કેન્દ્રમાં રાખીને કરવાનો છે અને ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ સદભાગ્ય બહુ લાંબો નથી બારમી સદીથી આજ સુધી ગુજરાતી સાહિત્યનો વિકાસ છે બારમી સદીથી એનો પ્રારંભ થયો અને આ એકવીસમી બાવીસમી સદી સુધી આ વિષય ચાલી રહ્યો છે એટલે સદીઓની રીતે જોઈએ તો પણ ઇતિહાસ બહુ લંબાણ ધરાવતો નથી એટલે આપણું કામ પ્રમાણમાં ઓછું છે પણ ઓછું છે એનો અર્થ એવો નથી વિદ્યાર્થી મિત્રો કે બિન મહત્ત્વનું છે કે ઓછું મૂલ્યવાન છે બારમી સદીથી ઓગણીસમી સદી સુધીનો જે ગાળો છે એ મધ્યકાલીન સાહિત્ય તરીકે જાણીતો છે મધ્યયુગ કહેવાયો છે અને એ જે સમય હતો ગુજરાતનો એ અંધશ્રદ્ધાઓથી ભરેલો હતો ધાર્મિક વાતાવરણ એમાં વિશેષ હતું સંકુચિતતાઓ હતી શિક્ષણનો અભાવ હતો પણ જેવું ઓગણીસમી સદીમાં આપણું સંસ્કૃતિનું વિશ્વ પ્રવેશે છે આપણી ભાષા એમાં પ્રવેશે છે કે એકાએક બહુ જ મોટા બદલાવો ગુજરાતી સંસ્કૃતિમાં અને ગુજરાતી ભાષા સાહિત્યમાં પણ આવે છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે વાત કરવાના છીએ એ આ ઓગણીસમી સદી પછી આવેલા બદલાવની જે પ્રારંભનો તબક્કો છે એને સુધારક યુગ તરીકે ઓળખાવવામાં આવ્યો છે એ એટલા માટે સુધારક યુગ કહેવાયો કે એ સમયમાં જાત જાતના સુધારાઓ પ્રજામાં પ્રવેશ્યા આપણા એ સમયના યુવકો મુંબઈ શિક્ષણ મેળવવા માટે જતા થયા અંગ્રેજી શિક્ષણના પરિચયમાં આવ્યા અંગ્રેજી શિક્ષણના પરિચયમાં આવવાને કારણે અંગ્રેજી ઇતિહાસ અને અંગ્રેજી સાહિત્યના પરિચયમાં આવ્યા અને એમને એમ લાગ્યું કે આપણે તો હજી ઘણું બધું કરવાનું છે હજી આપણે ઘણા પાછળ છીએ અને આ યુવકોએ ગુજરાતમાં આવીને એટલા ઝડપથી સુધારાઓ કરવા માંડ્યા કે આપણી પ્રજાને તો પહેલાં સૂજ્યું નહીં કે આ બધું શું થવા માંડ્યું છે પ્રજા થોડી બેબાકળી બની ગઈ હજી હમણાં તો બંગાળમાં રાજા રામ મોહન રાય નવી ક્રાંતિની શરૂઆત કરી રહ્યા હતા અઢારસો ને તેત્રીસમાં રાજા રામ મોહન રાયનું અવસાન અને આ જ અઢારસો તેત્રીસના વર્ષમાં ગુજરાતના ક્રાંતિકારી નર્મદનો જન્મ જુઓ વિદ્યાર્થી મિત્રો બંગાળમાં એક સુધારક એક કક્ષાએ સુધારો છોડીને જાય છે અઢારસો ને તેત્રીસમાં અને તરત જ ગુજરાતમાં એ જ વર્ષમાં આપણા યુવકો આ સુધારાનું સૂત્ર સ્વીકારી લે છે દલપતરામ આ પૂર્વે જન્મી ચૂક્યા છે અને એક મોટી ઘટના ગુજરાતી સાહિત્યને ક્ષેત્રે અને સંસ્કૃતિને ક્ષેત્રે એ થઈ કે દલપતરામનું ફાર્બસ સાહેબ સાથે મિલન થયું આચાર્ય સાહેબ આ ફાર્બસ સાહેબ આવ્યા હતા વહીવટી અધિકારી તરીકે ગુજરાતમાં અને અંગ્રેજી ભાષા જાણે ગુજરાતી તો એમને આવડતું જ નહોતું પણ એમને એમ લાગ્યું કે જો મારે આ પ્રજાનો વિશ્વાસ જીતવો હોય તો પહેલાં ગુજરાતી ભાષા શીખી લેવી પડશે અને એટલે એમણે દુભાષિયા તરીકે દલપતરામને પસંદ કર્યા થયું એવું કે ફાર્બસ સાહેબ ગુજરાતી શીખી ગયા દલપતરામને અંગ્રેજી કેટલું આવડ્યું એ ખબર નથી આપણને પણ પછી આ ફાર્બસ સાહેબે ગુજરાતી ભાષાનો એટલો સરસ વિકાસ કર્યો એમણે ઠેર ઠેર કવિ સંમેલનો યોજ્યા ગુજરાતી રાસમાળાનું સંપાદન કર્યું જેમાં એ વખતના બધા જ પ્રચલિત રાસ ગ્રંથસ્થ થયા અને એમ એમણે ગુજરાતી ભાષાને અને ગુજરાતી સાહિત્યને વેગ આપવાનું કામ કર્યું આ સમયમાં કેટલાક આપણા યુવકોએ પરદેશ જવાની શરૂઆત કરી બહુ વર્ષો પહેલાં ગુજરાતીઓ પરદેશ કમાવા માટે જતા કે પ્રવાસમાં જતા એ આપણને ખબર છે પણ પછી એક ગાળો એવો આવ્યો મધ્યયુગ દરમિયાન જ્યારે એવું મનાતું કે પરદેશ જવું એ પાપ છે દરિયો ઓળંગવો એ અપરાધ છે એટલે જે કોઈ વ્યક્તિ પરદેશ જાય કે દરિયો ઓળંગીને ગુજરાતમાં પાછી આવે તો એને પ્રાયશ્ચિત કરવું પડતું અને જો એ પ્રાયશ્ચિત ન કરે તો એને જ્ઞાતવાર મૂકવામાં આવતા આવા ગુજરાતમાં પહેલો પ્રવાસ કરનારા એક પારસી યુવક હતા ડોસાભાઈ નામના અને એ પછી મહીપતરામ નીલકંઠ ઇંગ્લેન્ડની મુસાફરીએ ગયા ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન નામે એક પુસ્તક પણ એમણે કર્યું છે મહીપતરામ નીલકંઠ જે રમણભાઈ નીલકંઠ નામના આપણા એક સાહિત્યકાર છે એમના પિતાશ્રી અને એ પણ સાહિત્યકાર છે આ મહીપતરામે પણ જેમ ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન કર્યું એમ સાસુ વહુની લડાઈ નામે એક ગુજરાતી સામાજિક નવલકથા પણ લખી પણ મેં મિત્રો જેમ દલપતરામ અને ફાર્બસ સાહેબના મિલનનો ઉલ્લેખ કર્યો એવો જ એક મહત્ત્વનો ઉલ્લેખ મારે બીજો કરવો જોઈએ અને એ ઉલ્લેખ છે આ નંદશંકર મહેતા અને રસેલ સાહેબના મિલનનો આ રસેલ સાહેબ પણ આચાર્ય સાહેબ અંગ્રેજ અધિકારી અને નવલકથા વાંચનના બહુ જ શોખીન એ રસેલ સાહેબે કેટલાક ગ્રંથો નંદશંકરને વાંચવા આપ્યા ખાસ કરીને વોલ્ટર સ્કોટની નવલકથાઓ એમણે નનશંકરને વાંચવા માટે આપી અને કહ્યું કે તમે આ પ્રકારની નવલકથાઓ ગુજરાતી સાહિત્યમાં લખો લખવાનો પ્રયત્ન કરો અને પછી નંદશંકરે એ રસેલ સાહેબે આપેલી નવલકથાઓ વાંચીને એમાંથી પ્રેરણા લઈને ગુજરાતી સાહિત્યને પહેલી ઐતિહાસિક નવલકથાનું પ્રદાન કર્યું અઢારસો ને છાસઠમાં અને એ નવલકથા તે કરણ ગહેલો જે ગુજરાતી સાહિત્યની પહેલી નવલકથા ગણાય છે એ પહેલાં એક અનુદિત નવલકથા મળે છે અનુવાદના સ્વરૂપમાં હિન્દુસ્તાન મધ્ય એક ચૂંપડું પણ જેને મૌલિક નવલકથા કહેવાય એ તો આપણને ઠેઠ નંદશંકર પાસેથી મળી અઢારસો ને છાસઠના વર્ષમાં અને આ જ અઢારસો ને છાસઠના વર્ષમાં મહીપતરામ નીલકંઠ પાસેથી પહેલી સામાજિક નવલકથા સાસુ વહુની લડાઈ મળી અને જુઓ મિત્રો આ સાસુ વહુની લડાઈનું જે વસ્તુ એમણે પકડ્યું ને આજ સુધી આપણી સિરિયલોમાં ચાલે છે અને આપણી બધી દૂરદર્શનની શ્રેણીઓ જોઈશું તો સાસુ વહુ વગરની ભાગ્યે જ હશે તો કેટલું એક મહત્ત્વનું ઘટક એમણે લીધું પોતાના નવલકથાના વિષય વસ્તુ તરીકે અલબત્ત નવલકથા બહુ સુંદર નથી પણ એમણે જે પ્રયત્ન કર્યો એ એક રીતે પહેલ પાડનારો હતો આ જ મહીપતરામને પરદેશ જવા બદલ જ્ઞાતિબાર મૂકવામાં આવેલા લાંબા સમય સુધી અને જ્ઞાતિ બહાર એ સમયે મુકાવવું એટલે તો મૃત્યુદંડ હતો પુત્ર પુત્રાદિકના લગ્નો ન થઈ શકે બીજા સામાજિક વ્યવહારો બંધ થઈ જાય પછી આ મૈપત્રામે ના છૂટકે જ્ઞાતિના દબાણને વશ થઈને પ્રાયશ્ચિત કરેલું અને જ્ઞાતિમાં પુનઃ પ્રવેશ મેળવેલો પણ એવા બીજા એક ક્રાંતિકારી પ્રવાસ પુરુષ હતા કરસનદાસ મૂલજી એમણે પણ ઇંગ્લેન્ડમાં મુસાફરી કરી અને એનું પુસ્તક પણ પ્રગટ કર્યું છે ઇંગ્લેન્ડમાં મુસાફરી નામે અને મિત્રો બહુ જ અદ્ભુત પુસ્તક છે અને જો તક મળે તો જોવા જેવું છે ગુજરાત સાહિત્ય અકાદમીએ આ પુસ્તકનું પુનઃ પ્રકાશન કર્યું છે પહેલાં જ્યારે આ ગ્રંથ પ્રગટ થયો ત્યારે એમાં ત્રણસો ને સાઠ જેટલા તો ચિત્રો હતા પ્લેટો દ્વારા મુકાયેલા ચિત્રકારો દ્વારા તૈયાર કરાવાયેલા આ બીજી આવૃત્તિમાં થોડા ચિત્રો ઓછા છે પણ આપણને ગુજરાત વિદ્યાપીઠના વાંચનાલયમાંથી કે પુસ્તકાલયમાંથી એના કોપીરાઈટ વિભાગમાંથી આ પુસ્તક આજે પણ જોવા મળે એની એની મૂળ આવૃત્તિ જેમાં આ બધા ચિત્રો પણ ગ્રંથસ્થ થયેલા છે અને એ વખતનું ઇંગ્લેન્ડ કેવું હતું ત્યાંની સંસ્કૃતિ કેવી હતી ત્યાંના રિવાજો કેવા હતા ત્યાંનો ત્યાંનો ખોરાક કેવો હતો ત્યાંની આબોહવા કેવી હતી આ બધી જ માહિતી કરશનદાસ મૂળજી આ ગ્રંથ દ્વારા આપણને આપે છે એટલે અમથું એ કોઈને સંસ્કૃતિનો ઇતિહાસ જો જાણવો હોય તો આ ગ્રંથમાંથી પસાર થવા જેવું છે એટલો સરસ દસ્તાવેજ કરશનદાસ મૂળજીએ એ વર્ષોમાં અઢારસો પાંસઠ છાસઠના વર્ષોમાં આપણી સામે રજૂ કર્યો છે અને એ વખતનું ગુજરાતી ભાષાનું જે પોત છે એ પણ આપણને તો આશ્ચર્ય પ્રેરે એવું છે એ વખતે સાલિયાણા માટે કયો શબ્દ વપરાતો હશે મિત્રો અત્યારે તમે અનુમાન કરી શકો લવાજમ વાર્ષિક પગાર સાલિયાણું જેને આપણે કહેતા એને માટે કેમ કે હજી આપણી પાસે પૂરા આપણા ગુજરાતી શબ્દો નથી અંગ્રેજી શબ્દો માટે કયા શબ્દો વાપરવા સેલેરી માટે એના એના વિકલ્પો આપણે ઊભા નથી કર્યા તો કરસનદાસ મૂળજી લવાજમ શબ્દ વાપરે છે સ્વતંત્રતા શબ્દ તો નર્મદ આપણને પહેલી વાર આપે છે પણ કરસનદાસ મૂળજી પાસે નથી અંગ્રેજી પ્રજામાં એમણે જે સ્વતંત્રતા જોઈ એને માટે કરસનદાસ મૂળજીએ જે શબ્દ વાપર્યો છે એ આપણને આશ્ચર્ય પ્રમાણે પમાડે એવો છે એ શબ્દ છે છૂટાપણું લિબરાલિઝમ કે લિબર્ટી માટે જે શબ્દ વાપરે છે એ છૂટાપણો ફ્રીડમ માટે કેમ કે એમને પેલો મૂળ સ્વતંત્રતા શબ્દ નજરે ચડ્યો જ નથી તો હજી તો ભાષા પગભર થતી જાય છે નર્મદને પણ ઓછા પ્રયત્નો નથી કરવા પડ્યા પણ નર્મદે સ્વતંત્રતા શબ્દ ગુજરાતી ભાષાને પહેલી વાર આપ્યો આ બહુ જ મોટું કામ છે નર્મદ આપણો પહેલો નિબંધકાર આ નર્મદ જો મુંબઈ ન ગયો હોત તો ગુજરાતને સુધારો બહુ જ મોડો મળ્યો હોત મિત્રો બે સ્થાનાંતરો ગુજરાતી પ્રજાએ બહુ જ ગૌરવપૂર્વક યાદ રાખવા જેવા છે સ્થાનાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એમાં પહેલું સ્થાનાંતર છે નર્મદનું એ જો સુરત છોડીને મુંબઈ ન ગયો હોત ભણવા માટે તો ગુજરાતને સુધારો મોડો મળ્યો હોત ન મળ્યો હોત એમ નહીં પણ બહુ જ વાર લાગી હોત નર્મદે આવતાની સાથે ગુજરાતને બદલવા માંડ્યું હોય એના થોડા મિત્રોએ મળીને એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજું સ્થાનાંતર આપણે હંમેશા યાદ રાખવા જેવું છે મોહનદાસ ગાંધીનું મહાત્મા ગાંધીનું એ જો ભારત છોડીને દક્ષિણ આફ્રિકા ન ગયા હોત તો ભારતને આઝાદી મોડી મળી હોત ન મળી હોત એમ નહીં પણ એમનું દક્ષિણ આફ્રિકા જવું અને ત્યાંથી બદલાઈને આવવું એ ભારતને જલ્દી આઝાદી તરફ લઈ જવા માટે એટલું જ મદદરૂપ થયું આ બે ગુજરાતીઓએ ગુજરાતની પ્રજા ઉપર અને ભારતની પ્રજા ઉપર બહુ જ મોટા ઉપકાર કર્યા છે એ આપણે ગુજરાતીઓ તરીકે હંમેશા યાદ રાખવા જેવું છે અને આ ગુજરાતની અસ્મિતાને લોકપ્રિય કરવાનું કામ જે રચનાએ કર્યું એ રચના પણ નર્મદ નહીં આપણે બધા એ રચનાને આપણા પડદા અને ધ્વનિના માધ્યમથી સાંભળીએ જય જય ગરવી ગુજરાત